નમસ્કાર આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રવિવારના રોજ ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે આજે બે પુસ્તકોનો પરિચય વિદ્વાન વક્તાઓ કરાવશે પ્રથમ પુસ્તક છે કાકા સાહેબ કાલે કાલેલકર કૃત ઉગમણો દેશ જાપાન એના વિશે શ્રી જયેન્દ્રસિંહ જાદવ વક્તવ્ય આપશે ત્યારબાદ કવિ પ્રિયકાંત મણિયાર કૃત પ્રતિક વિશે માન્યશ્રી વિનોદભાઈ જોશી વક્તવ્ય આપશે વક્તવ્ય શરૂ થાય એ પહેલાં આપણે વક્તાઓનું સ્વાગત કરીશું હું શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કરું આ અને જયેન્દ્રસિંહ જાધવ સાહેબનું સ્વાગત કરો કવિ પ્રિયકાંત મણિયારના પુત્ર નિગમભાઈ મણિયાર ઉપસ્થિત છે માન્યશ્રી નિગમભાઈ મણિયારની વિનંતી આ અને કવિ વિનોદ જોશીનું સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરો નિગમભાઈ મણિયાર પોતાના પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છે એમને વંદન એમનું સ્વાગત છે આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે તેમજ છેલ્લા છ વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી જ્યોતિ શીર્ષક હેઠળ કરવામાં આવે છે સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે ગુજરાતી આત્મકથાના એકસો પચાસ વર્ષની ઉજવણી સાહિત્ય પંચામૃત પર્યુષણ સાહિત્ય પર્વ સંસ્કૃત પર્વ અને પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આજની પેઢીને પણ આવનારે વીસ વર્ષ પછીની યુવા પેઢી શિષ્ટ સાહિત્યનું વાંચન કરે એ માટે આ પુસ્તક પરિચય પ્રકલ્પનું આપણે આયોજન કર્યું છે તો શિષ્ટ સાહિત્ય કહ્યું એના માટે ખાસ પહેલાં આપણે પુસ્તક પરિચયમાં યુપીએસસીના અભ્યાસક્રમમાં જે ગુજરાતી વિષય સાથે જે પરીક્ષાની તૈયારી કરે છે એમના અભ્યાસક્રમમાં જે ગુજરાતી પુસ્તકો આવે છે એ પુસ્તકોનો આપણે સમાવેશ કરેલો અને અત્યારે હાલ નેટના અભ્યાસક્રમમાં જે ગુજરાતી અને અંગ્રેજી એ જે પુસ્તકો આવે છે એ પુસ્તકોનો પરિચય આપણે અત્યારે ચાલુ રાખ્યો છે તો આ બંને પુસ્તકો અત્યારે નેટના અભ્યાસક્રમમાં છે એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને પણ સીધો લાભ મળે અને એક રીતે શિષ્ટ સાહિત્ય આપણું જે છે એનું આર્કાઇઝ પણ થાય કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે કે સૌ પ્રથમ કાકા સાહેબ કાલેલકર કૃત ઉગમણો દેશ જાપાન વિશે માન્ય શ્રી જયેન્દ્રસિંહ જાદવ વક્તવ્ય આપશે અને ત્યારબાદ કવિ પ્રિયકાંત મણિયાર કૃત પ્રતીક વિશે માન્યશ્રી વિનોદભાઈ જોશી વક્તવ્ય આપશે બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવા વિનંતી વક્તાના વક્તવ્ય પહેલાં વક્તવ્ય બાદ આપણે વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી તો હું માન્ય શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબને વિનંતી કરું આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો આપનું સ્વાગત છે સર વાગરથ વિવ સંપૃતો વાગરથ પ્રતિપત્ત જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો કે લાગણીના જળવડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને વંદન કરું છું માતૃભૂમિ અને માતૃભાષાને વંદના કરીને આજના કાર્યક્રમનો ઉઘાડ અને ઉપાડ કરવો છે મારા પ્રિય કવિ અને માર્ગદર્શક એવા શ્રી વિનોદભાઈ જોશી સાહેબ પ્રિય મિત્ર મનીષભાઈ કાકા સાહેબ વિશે આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ એમને શું કહેવું કે સવાઈ ગુજરાતી કહેવા અઠંગ પ્રવાસી કહેવા એમના માટે તો કહેવાયું છે કે વિશ્વ માંગલ્યના યાત્રી એવા કાકા સાહેબ બકર ઠાકોરે એવું કહ્યું છે વિશ્વ માંગલ્યના યાત્રી એટલે આખા જગતનું કલ્યાણ જેણે સેવ્યું છે પોતાના લખાણોમાં મન કર્મ અને વચનમાં બધામાં એ કાકા સાહેબ છે અને મને કહેતા બહુ જ ગૌરવ થાય છે કે બીજી બહુ જ એવી ઓછી ભાષાઓ છે કે જેમાં એ ભાષાનો વ્યક્તિ ન હોય અને તેમ છતાં પણ આટલું સુંદર ખેડાણ કર્યું હોય આપણે ત્યાં બે ઉદાહરણો એવા જોવા મળે છે કાકા સાહેબ કાલેલકર અને ફાધર વાલેસ બંને એમને બિન ગુજરાતી તો હું કહીશ જ નહીં કારણ કે એ એમનું અપમાન છે પણ બંને સવાયા ગુજરાતીઓ એમની માતૃભાષા ગુજરાતી નહોતી તેમ છતાં પણ એટલું સહજ રીતે એમણે ગુજરાતીમાં ખેડાણ કર્યું છે કે આપણને ખૂબ ગૌરવ થાય આપણી ભાષા પ્રત્યે પણ અને આવા ભાવક પ્રત્યે પણ તો એ કાકા સાહેબ જે છે એમની મરાઠી માતૃભાષા તેમ છતાંય આપણે જાણીએ છીએ હિમાલયના પ્રવાસથી આપણે બધા એમને ઓળખીએ છીએ પ્રવાસ નિબંધોમાં તો એમની તો લય કોઈ જ ના આવે અને કાકા સાહેબના પુસ્તક વિશે જ્યારે મારે વાત કરવાની તો થોડી એમના જીવન વિશે પણ કરવી જોઈએ કારણ કે કાકા સાહેબનું જીવન અને કવન બંને એવું છે કે બીજાથી ભિન્ન નથી બંનેને જુદા ના પાડી શકો એ જેવું જીવ્યા એવું જ એમણે લખ્યું જેવું લખ્યું એવું જ જીવ્યા આ બંને સમન્વય પણ બહુ ઓછા વ્યક્તિત્વમાં જોવા મળતો હોય છે એ કાકા સાહેબમાં જોવા મળે છે મહારાષ્ટ્રના સતારામાં એ જન્મેલા વડોદરામાં આવ્યા અને નામ મળ્યું કાલે કાકા સાહેબ કાલેલકર સરને મને નામ મળ્યું કાકા સાહેબ વડોદરામાં પછી વડોદરાથી આગળ ચાલતા ચાલતા એમને લાગ્યું કે હવે મારે તો સાધના કરવી છે ગૃહસ્થ જીવન છોડી દેવું છે એટલે પત્ની અને બાળકોને મોકલી દીધા સતારા અને હિમાલયનો પ્રવાસ કરવા નીકળી પડ્યા હવે આ અઠંગ પ્રવાસી એમને કહ્યા છે પ્રવાસીની માનસિકતા કેવી છે હિમાલયના પ્રવાસમાં એમણે લખ્યું છે કે બધા બધા સાધનો લઈને આવે હમ કે કોઈ મોટા બૂટ લઈને આવે અને ઓક્સિજનના બાટલા લઈને આવે બધું લઈને આવે સાધન સામગ્રી મારી પાસે તો ખભે થયેલો માત્ર બીજું કાંઈ જ નહીં પણ મારી પાસે એક વસ્તુ હતી અડગ આત્મનિષ્ઠા અને આત્મવિશ્વાસ કદાચ એ બીજા યાત્રીઓ પાસે હતો કે નહીં એની મને ખબર નથી એવું એ કહે છે તો આ અડગ આત્મવિશ્વાસ અને નિષ્ઠાથી એમણે આખો પ્રવાસ જે ખેડ્યો આવા અનેક પ્રવાસ વર્ણનો એમની પાસેથી આપણને મળે છે હિમાલયનો પ્રવાસ તો એક ઉત્તમ કક્ષાનું કહી શકાય એવું આપણી ભાષાનું પુસ્તક છે એના વિશે પણ પહેલાં વાત થઈ છે પણ આજે મારે જે વાત કરવાની છે ઉગમણો દેશ એના વિશે વાત કરવાની છે થોડી એ પહેલાં મારે વાત કરવી છે કે ગુજરાતી સાહિત્યમાં ભાષા સાહિત્યમાં આપણે ત્યાં પ્રવાસ વર્ણનો જેટલા થવા જોઈએ એટલા થયા નથી અને એની મહત્તા પણ જે છે જેટલી નવલકથાની મહત્તા છે એટલી પ્રવાસ વર્ણનોની આપણે ત્યાં મહત્તા નથી એ મહત્તા થવી જોઈએ એવું કાકા સાહેબ પોતે પણ કહે છે એ કાકા સાહેબ કહે છે કે આ પ્રવાસ ગ્રંથો એ માત્ર પ્રવાસ ગ્રંથો નથી એમાં એક કલાત્મકતા પણ છે એમાં દુનિયાને કઈ દ્રષ્ટિથી જોવી એ દ્રષ્ટિકોણ પણ છે એટલા માટે પ્રવાસ વર્ણનો વધારે લખાવા જોઈએ એવું એ કહે છે એટલે પૂર્વ આફ્રિકામાં પણ એમનો પ્રવાસ ગ્રંથ છે પ્રવાસ લેખોમાં એમણે લોકમાતા લખ્યું જીવન લીલા રખડવાનો આનંદ તો આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ પાઠ્યપુસ્તકમાં પણ એ આવતું હતું એટલે ભારતીય સંસ્કૃતિના પરિવ્રાજક આચાર્ય તરીકે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ એમ કહ્યું છે કે કાલેલકર એટલે ભારતીય સંસ્કૃતિના પરિવ્રાજક આચાર્ય એ બધે જ ફર્યા અને એનો પ્રસાદ એ પુસ્તક રૂપે આપણને એમણે આપ્યો છે આવા સૌંદર્યાનુરાગી સંવેદનશીલ એક ઉત્તમ વ્યક્તિત્વ એવા કાલેલકર એ પોતે ગદ્યસ્વામી હોવા છતાં એમનામાં એટલી બધી વિનોદ વૃત્તિ ભરેલી છે કે કોઈ હાસ્યકારમાં જેટલી વિનોદ વૃત્તિ હોવી જોઈએ એટલી જ વિનોદ વૃત્તિ કાલેલકરમાં છે પ્રવાસ વર્ણનોમાં ભરતભાઈ આમ એવું થાય કે બહુ તમે કેવી રીતે લાવો હ્યુમરને કેવી રીતે લાવો સેટાયરને કેવી રીતે લાવો પણ કાલેલકર લઈ આવે છે હું તમને બતાવીશ વચ્ચે વચ્ચે કે ક્યાં ક્યાંય સેટાયર લાવે છે ક્યાંય હ્યુમર લાવે છે એ એમની વિશેષતા છે વર્ણન તો સ્વાભાવિક રીતે વર્ણનના તો સ્વામી જ છે ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે કાકા સાહેબ તો કાકા સાહેબનું જે ગદ્ય છે ને એ કાવ્યમય ગદ્ય છે એમની બાની આખી કાવ્યમય છે રસાળ છે કોઈ સારી કવિતા સાંભળતા હોય ને એવું આપણને લાગે છે એટલે આ જે શૈલી છે કાકા સાહેબની એ ખૂબ જ યુનિક છે સૌ પહેલાં આપણને ડોસાભાઈ ફર ફરામજી કરાકા લિખિત ગ્રેટ બ્રિટનની મુસાફરી એ અઢારસો ને એકસઠમાં એ પુસ્તક પ્રવાસ વર્ણનનું આપણને મળે છે પહેલું પુસ્તક આપણું ગુજરાતી ભાષાનું મધ્યકાલીનમાં કે પ્રાચીનમાં એવું કંઈ હોવાનું ધ્યાનમાં નથી ત્યાર પછી એક પારસી ગ્રહસ્થલિખિત અમેરિકાની મુસાફરી એ આવે છે એ ડાયરી સ્વરૂપે થયેલું પ્રવાસ વર્ણન છે ગુજરાત સાહિત્ય અકાદમીએ એનું પ્રકાશન પણ કર્યું છે એવી રીતે મહીપતરામ નીલકંઠનું ઇંગ્લેન્ડનું મુસાફરીનું વર્ણન એ પણ આપણી પાસે નોંધપાત્ર રીતે મળે છે એવી રીતે ધૂમકેતુના પગદંડીમાં નૈનીતાલનું દાર્જિલિંગનું ગિરનારનું આ બધી સરસ રીતે એમાં પ્રકૃતિનું નિરૂપણ કરવામાં આવેલું છે સુંદરમનું દક્ષિણાયન ઓફકોર્સ આપણે બધાએ વાંચ્યું જ હોય ખૂબ જ સરસ શૈલીમાં એમણે લખ્યું છે કનૈલાલ મુનશીએ મારી બિનજવાબદાર કહાણી અને તેમના યુરોપ પ્રવાસની વાતો ખૂબ જ લાક્ષણિક શૈલીમાં એ એમણે કરેલી છે સમર્થ ચિત્રકાર રવિશંકર રાવળે તેમના ભારત જાપાન અને રશિયાના પ્રવાસોનું વર્ણન કર્યું છે મેં આ ગ્રંથમાંથી પસાર થતી વખતે મને લાગ્યું કે બીજા પ્રવાસ વર્ણનો પણ જોઈએ કાલેલકરે જે જાપાનને આલેખ્યું છે એટલું જ સુંદર રીતે રવિશંકર રાવળે ચિત્રાત્મક રીતે એને આલેખ્યું છે એ પણ આપણે વાંચવું જોઈએ એટલે એમને નામ આપ્યું છે કળાકારની સંસ્કાર યાત્રા પછી એમનું બીજું પુસ્તક છે દીઠા મેં માનવી નવા અને કુલુનો પ્રવાસ ભોળાભાઈ પટેલનું જે વિદિશા છે એ તો આપણને સૌને ખબર જ છે રાધે તારા ડુંગરિયા પર દેવોની ઘાટી દેવતાત્મા હિમાલય આ બધા પ્રવાસ વર્ણનના જે ગ્રંથો છે એ ખૂબ આકર્ષક છે અને કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિએ એમાંથી પસાર થવું જોઈએ એવું કાકા સાહેબ કહે છે કે જેને પણ જિજ્ઞાસા છે થોડી ઘણી પણ એણે પ્રવાસ વર્ણનો પ્રવાસ નિબંધો વાંચવા જોઈએ હમણાં જ લેટેસ્ટમાં ભારતી રાણેનું એક બહુ સરસ પુસ્તક આવ્યું છે જાપાનના પ્રવાસ ઉપરનું છે સાકુરા સંગા છે એમાંથી પણ હું થોડો પસાર થયો અને મેં જોયું કે એ જાપાન વિશે શું કહે છે એમની દ્રષ્ટિ કેવા પ્રકારની છે આ ઉગવણો દેશ જે છે એ કાકા સાહેબની જાપાનની યાત્રાનું વર્ણન છે કાકા સાહેબ એમના જીવનકાળ દરમિયાન બે વખત જાપાન ગયા છે આઝાદી પહેલાં કાકા સાહેબને ઘણી ઓફર્સ આવેલી વિદેશ પ્રવાસની પણ એ નહોતા ગયા કેમ નહોતા ગયા તો એની બહુ રસપ્રદ કાણી છે કાકા સાહેબને જ્યારે ભારત આઝાદ નહોતું થયું ત્યારે પહેલી વખત એમને ઓગણીસો ને ત્રેવીસ કે ચોવીસમાં એમને વિદેશ જવા માટેની પહેલી ઓફર આવેલી ત્યારે કાકા સાહેબે ના પાડી ત્યારે એમણે કંઈ કહ્યું નહીં પણ જ્યારે એ જાપાન ગયા ત્યારે કોઈ પૂછ્યું કે તમે પહેલાં કેમ નહોતા જતા અને હવે જાઓ છો હવે કેમ સ્વીકારો છો વિદેશ જવાનું ત્યારે એમણે કહ્યું કે હું પરદેશ જાઉં અને કોઈ મને પૂછે કે તમારો રાષ્ટ્રધ્વજ કયો તો મને તો અંગ્રેજોનો રાષ્ટ્રધ્વજ બતાવતા શરમ આવે એટલે હું ના ગયો એટલે મારો તિરંગો આજે હવે આપણા દેશનો ધ્વજ છે એટલે હું સ્વાભિમાન સાથે વિદેશ જાઉં છું એમ આમાં સ્વાભિમાનની વાત છે આમાં એ રણકો છે રણકાની વાત છે એટલે એ પહેલી વખત ઓગણીસો ચોપનના એપ્રિલમાં એ જાપાન જાય છે અને ત્યાર પછી બીજી વખત ઓગણીસો સત્તાવનમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં એ જાપાન ગયા છે પહેલી વખત ગયા ત્યારે એક અઠવાડિયું રોકાયેલા અને બીજી વખત ગયા ત્યારે આખો મહિનો રોકાયા છે ચાર અઠવાડિયા રોકાયા છે બે અઠવાડિયા જુલાઈના અને બે અઠવાડિયા ઓગસ્ટના એ રીતે તો એ આખું જે પ્રવાસ વર્ણન છે એમાં બંને પ્રવાસોનું વર્ણન છે પહેલી વખત ગયા એના પણ પ્રકરણો છે સાત પ્રકરણો એના છે અને બીજી વખત ગયા એના એકત્રીસ પ્રકરણો છે આ રીતે કુલ મળીને બે વખતના પ્રવાસનું આ ઉગમણો દેશ જાપાનમાં આપણને વર્ણન જોવા મળે છે પહેલીવાર જ્યારે ગયા ત્યારે વિશ્વ શાંતિની પરિષદમાં ભાગ લેવા ગયા હતા એની નોંધ એમણે વાસરિકામાં કરી રાખી હતી એવું એ કહે છે પોતે કે મેં એની નોંધ વાસરીકામાં કરી રાખી હતી હિમાલયનો પ્રવાસ સરદારભાઈ જ્યારે વાંચીએ તો નગીનદાસ પારેખની બેતાલીસ પાનાની પાદ ટીપ એમાં આપેલી છે એટલા માટે આપી છે એ શબ્દો આજની પેઢીને ખબર જ નથી આ વા માટે પણ કદાચ ગુજરાતીનું ગુજરાતી કરવું પડે તમારી કવિતા જેમ છે એના કરતા તો હે ઈશ્વર દે મરવાનું હવે ગુજરાતીનું ગુજરાતી કરવાનું વાસરિકાની હાલત એવી જ છે કંઈક કાકા સાહેબ આવા નવા શબ્દો બનાવતા એના લીધે જ સાર્થ જોડણી કોષનું કામ કદાચ ગાંધીજીએ એમને એમાં ભાગ લેવાનું કહ્યું હશે એમણે લખ્યું છે કાકા સાહેબે કે આજકાલ રોજનિશીને બદલે ડાયરી શબ્દ જ વધારે રૂઢ થવા લાગ્યો છે દૈનંદિની શબ્દ હિન્દી પાસેથી લીધો હશે એ છે સારો પણ મને લાગ્યું કે ડે પરથી ડાયરી શબ્દ આવ્યો તે પ્રમાણે વાસર શબ્દ પરથી વાસરી કેમ ન હોઈ શકે સોમવાસરે ગુરુવાસરે આમ તો ડાયરી શબ્દમાં આઈ શબ્દ ક્યાંથી આવ્યો તપાસ કરતા ખબર પડીએ તો લેટિન માંથી આવેલો શબ્દ છે વાસર શબ્દ પરથી વાસરી બનાવ્યા પછી મને તો તે ગમવા લાગ્યો છે અને આ શબ્દ ચાલશે તેવા લક્ષણો પણ દેખાવા લાગ્યા છે એટલે આ કાકા સાહેબ છે એમણે માત્ર આ એક જ શબ્દ નહીં ઘણા બધા શબ્દો બનાવ્યા છે અને એ શબ્દો એટલા સરસ છે કે તમને એમ લાગે કે અત્યારે હાલ પણ આ શબ્દો ગુજરાતીના કોઈ શબ્દકોશમાં હશે કે કેમ એ આપણને એવું લાગે મેં એનું આખું લિસ્ટ પણ બનાવ્યું છે અને એ શબ્દો પણ હું આગળ તમને વચ્ચે વચ્ચે કહું છું કાકા સાહેબે જે કંઈ લખ્યું એ બધું સહજતાથી લખ્યું છે નિજાનંદે લખ્યું છે એટલે ડાયરીમાં આમ તમને એવું બહુ જ સિમ્પલ ગદ્ય છે આ એમનું હિમાલયના પ્રવાસમાં તો છતાંય તે એમણે લલિત નિબંધ કક્ષાનું એ વર્ણન જોવા મળે છે આમાં એવું વર્ણન નથી કારણ કે આમાં પત્ર સ્વરૂપે પણ ક્યાંક વાત આવે છે એમણે પત્રો લખેલા છે એ પત્ર સ્વરૂપે વાત આવતા એકદમ સીધું અને સરળ સામાન્ય માણસને સમજાય એવી શૈલીમાં વર્ણન જોવા મળે છે અને આમ તો એ પોતે જ સહજના કિનારે હંમેશા રહેતા હતા કારણ કે કોઈ પત્રકારે એમને પૂછેલું કે તમે ગુજરાતી સાહિત્યમાં કઈ હરોળમાં આવો એટલે એમણે કહ્યું કે પોતે કોઈ પણ હરોળના સાહિત્યકાર થવા કરતાં જીવવાના ભાગરૂપે સહજપણે કંઈક લખાય તો હું લખું છું એટલે આ પત્ર અને વાસરી લેખન એ સહજપણે એમ લખ્યું છે એમ કહેવાય જ્યારે પહેલીવાર પ્રવાસ જવાનું હતું ત્યારે ખર્ચની ચિંતા હતી ત્યાંથી બુદ્ધ ભિક્ષુઓ અહીંયા આવતા હતા એ બુદ્ધ ભિક્ષુઓ સાથે દોસ્તી હતી એટલે એમણે ગાંધી સ્મારક નિધિને પત્ર લખ્યો કે વિશ્વ શાંતિની પરિષદમાં ભાગ લેવા માટે કોઈને તમે મોકલી આપો એમાં ભારતન કુમારપ્પાનું નામ ગયું પછી એ લોકોએ સામેથી કહ્યું તમે કાલેલકરને પણ મોકલો એટલે કાલેલકરનો ખર્ચ કોણ આપે હવે તમને આશ્ચર્ય થશે એમણે ખર્ચની વિડંબના આ નિબંધમાં પણ લખી છે જ્યારે કાકા સાહેબ આ પ્રવાસ કરે છે ત્યારે એ રાજ્યસભાના સભ્ય હતા ભારતની રાજ્યસભાના સભ્ય હતા અને એમણે ગાંધી સ્મારક નિધિએ થોડો ખર્ચ આપ્યો અને જે બૌદ્ધ ભિક્ષુ કોન્ફરન્સ જે છે એણે ટિકિટો કઢાવી આપી અને એમ કરીને એમનો આ જાપાનનો જે પ્રવાસ છે એ થયો છે અત્યારે રાજ્યસભાના સભ્યો માટે શું હોય છે મારે કહેવાની જરૂર નથી લાગતી જાપાનનું જે સાચું નામ છે એ નિપોન કે નિહોન છે જાપાનવાસીઓ પોતાના દેશને નિપોન પણ કહે છે આ નિપોનનો અર્થ જ થાય છે ઉગતા સૂર્યનો દેશ ઉગતા સૂર્યનો દેશ એટલા માટે જ એના ઝંડા પર પણ સૂર્યનું નિશાન છે કાકા સાહેબ કહે છે આ પુસ્તકની પ્રસ્તાવનામાં કે આપણા દેશમાં પ્રવાસ વર્ણનોના પુસ્તકો બહુ જ ઓછા લખાય છે પરદેશની મુસાફરીના વર્ણનો તો આપણી પાસે લગભગ નથી જ આવી સ્થિતિમાં કેવળ પ્રવાસ વર્ણનોમાં રસ પેદા કર કરવો હોય તો જાત જાતની ઐતિહાસિક અને વૈજ્ઞાનિક માહિતીથી ભરેલા ન હોવા જોઈએ આ બહુ સાચી વાત છે તમે પ્રવાસ વર્ણનોમાં બધું ઢગલો કરી દો આજે તો એ માહિતીનો કોઈ અર્થ જ નથી રહ્યો એવરીથિંગ ઇઝ ઓન ગૂગલ તમે એઆઈને પૂછો હવે એટલે માહિતીનો કોઈ અર્થ જ નથી એ કાકા સાહેબે તે દિવસે કહ્યું હતું કે તમારે માત્ર માહિતી નથી આપવાની એ ઐતિહાસિક માહિતી વૈજ્ઞાનિક માહિતી મોટાભાગના સામાન્ય પ્રવાસ નિબંધોમાં કે પ્રવાસના પુસ્તકોમાં કે સ્થળ વિશેના પુસ્તકોમાં તમને ઐતિહાસિક માહિતી વિપુલ પ્રમાણમાં જોવા મળે અહીંયા કાકા સાહેબે આખા પુસ્તકમાં એના ઇતિહાસને જરૂર પડે એટલો જ ટચ કર્યો છે બાકી એના સમગ્ર ઇતિહાસમાં એ ક્યાંય ગયા નથી અને એવું સમજે છે કે એને કારણે વાંચનાર જે છે એ આખે આખો ભરાઈ જાય છે પુસ્તક ખરીદીને પણ અને વાંચતા વાંચતા પણ એ હું કહું છું સામાન્ય માણસ સ્વાભાવિક કુતૂહલથી જેટલું જુએ છે અને જે જાતનો આનંદ માણી શકે છે તેટલું જ જો આપી દઈએ તો વાંચનારને પોતે વગર થાકે મુસાફરી કર્યાનો કાંઈક અને હળવો આનંદ મળી મળી શકે છે વગર થાકે વાંચનાર પોતે પ્રવાસ નિબંધ વાંચે ત્યારે ઘેર બેઠા બેઠા એને જાપાનમાં ફરતા હોય એવી અનુભૂતિ થાય એવું વર્ણન હોવું જોઈએ આમ તો ગુજરાતીઓની તો વાત જુદી છે ગુજરાતીઓ થાક ઉતારવા માટે પ્રવાસ કરે અને પ્રવાસથી આવીને પાછો પ્રવાસનો થાક ઉતારવા બીજી ચાર સીએલ લે એ ગુજરાતીઓની ખાસિયત હોય છે પણ કાકા સાહેબે કહ્યું છે કે સામાન્ય સાવ સરળ ભાષામાં એ હોવું જોઈએ અને ત્યાર પછી તક મળશે તો એ પોતે જ મુસાફરીએ ઉપડી જશે અને તેમ ન બની શકે તો દેશ વિદેશના પુસ્તકો એ વસાવશે અને વાંચશે પણ એટલે આ રૂચિ સંવર્ધનનું કામ એ આ આપણા પ્રવાસ નિબંધોએ કરવાનું છે એ એ એ વ્યક્તિને એમ થવું જોઈએ કે આ વિષય લાવો હજી વધારે વાંચીએ જાપાન વિશે હજી વધારે વાંચીએ એમ કાકા સાહેબ આગળ કહે છે જે આજે પણ આજના સોશિયલ મીડિયાના યુગમાં બહુ સાંપ્રત છે કે એકદમ હળવું વર્ણન હોય સામાન્ય ભાષા હોય એવા પુસ્તકો આપણને જોઈએ છે એ કહે છે કે પશ્ચિમમાં આ ખ્યાલ બહુ સ્વીકારાયો છે પશ્ચિમના લોકો છેલ્લા સો બસો વર્ષમાં આખી દુનિયા ફરી વળ્યા છે દરેક દેશની રગની ઐતિહાસિક ભૌગોલિક અને જાનપદીય માહિતી એટલી બધી માહિતી એમણે ભેગી કરી છે કે હવે દરેક દેશના લોકોએ પણ પોતાના દેશ વિશે જાણવા માટે પશ્ચિમના લોકોએ લખેલી ચોપડીઓ જોવી પડે છે આટલી બધી માહિતી પશ્ચિમવાળા લોકોએ ભેગી કરી છે પણ દરેક દેશ વિશેની શુદ્ધ કે સબળ માહિતીથી છલોછલ ભરેલી ભારેકમ ચોપડીઓ એટલી બધી તૈયાર થઈ છે કે વાચકોને એને અપચો થાય છે અને વાચક હંમેશા હળવા વર્ણન માટે ઝંખે છે આવું એ કહે છે જાપાન વિશે એમણે લખતા કહ્યું છે કે જાપાન વિશે લખવા જેવું તો ઘણું છે એશિયાના રહેવાસી તરીકે આપણે જાપાનનો અચૂક પરિચય કરવો જોઈએ કાકા સાહેબ અહીંયા એશિયાના એક ફેમિલી તરીકે જુએ છે કે એશિયા એટલે આપણે આખું ફેમિલી છે આપણે બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ જાણીએ છીએ તો એ ઘટનાઓ પછી જાપાન પર જે રીતે અત્યાચારો થયા અને અત્યારે જે સ્થિતિ છે એવી જ કદાચ સ્થિતિ ત્યારે પણ અત્યારે આપણે ઇઝરાયેલની ને હમાસની જે સ્થિતિ જોઈએ છે એવા પ્રકારની કંઈક સ્થિતિ ત્યારે પણ જોવા મળતી હતી એટલે એમણે કહ્યું કે આ જે છે જાપાન વિશે બધું જ જાણવા માટે મારી ચોપડી છે એવું ના માનતા એટલે કે છે કે આ ચોપડી ભોજનના પ્રારંભમાં સ્વાદ જગાડવા માટે અપાતા પીણા જેવી એટલે કે પંચામૃત જેવી એપેટાઈઝર જેવી છે એવું માનજો એમ અને એપેટાઈઝરનું ગુજરાતી એમણે પંચામૃત કર્યું છે અહીંયા બીજો પણ સરસ શબ્દ આપણને મળે છે મેં કહ્યું એમ કુલ આડત્રીસ પ્રકરણો છે એમાં પહેલું પ્રકરણ જે છે એ એવું કહે છે જાપાન બોલાવે છે એમાં આપણી એ કહે છે આપણી માન્યતા છે કોઈ પણ દેશ જે છે સામાન્ય લોકભાષામાં એમ કહે છે માતાજીનો હુકમ થાય તો સાચું કે દેવનો હુકમ થાય તો સાચું એમ કોઈ પણ દેશ કોઈ પણ જગ્યા કોઈ પણ કાળ એ તમને સતત ખેંચ્યા કરે છે બોલાવ્યા કરે છે કાકા સાહેબ એમાં માને પણ છે અને એ કહે છે કે ઘણા વર્ષોથી કહેતો હતો કે દુનિયાના બધા દેશો જોવાની ઈચ્છા છે પણ જાપાન અને અમેરિકા જોવાની ખાસ ઈચ્છા થતી નથી કોઈ પણ દેશ જેટલો પછાત અણખેડોલો કે ઉપેક્ષિત તેટલું જ તેના તરફનું મારું વળગણ વધારે એને વિશે ઘણી જાણવાની ઈચ્છા કરું પણ અમેરિકા અને જાપાન માટે ઉલટું એ બંને દેશો ઊંછીનું લઈને આગળ વધ્યા છે એમની પાસે પોતાનું મૌલિક કે ઊંડાણપૂર્વકનું કશું જ નથી જે છે તે મેળવેલું છે કેળવેલું કશું જ નથી અહીંયા કાકા સાહેબનું લાઘવ આપણને મળે છે તમે જુઓ કેટલી મોટી વાત છે જે છે તે મેળવેલું છે કેળવેલું કશું નથી એમાં બધું જ આવી જાય છે આ ભારતીય સંસ્કૃતિની સાથે તમે એને કમ્પેર કરો ત્યારે આ વાક્ય બહુ મહત્ત્વનું આવે છે એટલે આ દેશના લોકો જરા છીછરા હોવા જોઈએ એમની સંસ્કૃતિની જાહો જલાલીની વાત કરીએ તો આવી ઉછીની માગેલી સંસ્કૃતિ ટકી ટકીને કેટલી ટકે ઘાસની જ્વાળા ભડકામણી હોવા છતાંય અલ્પજીવી જ હોય છે અને લાકડા બળે છે ધીમે ધીમે પણ એનું બળવાનું આખી રાત ચાલે છે પણ પછી એ કહે છે કે આ મારો એક પરસ્પેક્ટિવ હતો હું ત્યાં ગયો એ પહેલાં મેં વિચાર્યું કે આવું કંઈક છે પણ પછી એ બદલાય છે એનો પણ ખુલાસો એ પુસ્તકની અંદર કરે છે એ કહે છે કે મને ત્યાં ગયા પછી એમ લાગે છે કે ઉછીની મૂડી લેનારા પણ યથાકાળે મૌલિક બની જ શકે અને યથાકાળે તેમાં પોતાનું વૈશિષ્ટ કેળવી શકે છે ખાનદાની તો અનુભવનો અને સમયનો સવાલ છે મુરબ્બો જે દિવસે બને તે દિવસે તો કાચો જ હોય સવાલ શ્રદ્ધા અને ધીરજનો હોય છે શ્રદ્ધાને ધીરજ રાખીએ ત્યારે પાકો થાય છે આ એક માણસ તરીકે સામાન્ય વ્યક્તિ તરીકે આપણી પાસે ખુલાસો કરે છે કે પહેલાં હું આવું માનતો હતો પણ હવે મારી માન્યતામાં ફેર થાય છે અને એટલે એવું ઇન્સિસ્ટ કરે છે કે એટલા માટે પણ પ્રવાસો કરવા જોઈએ કે તમારી માન્યતાઓ તૂટે તમારા પૂર્વગ્રહો તૂટે તમારા બંધનો જે છે એ પણ તૂટે એ પ્રવાસ કરવા માટેની શરૂઆત પણ એ જણાવે છે એમણે બીજો એક શબ્દ અહીંયા વાપર્યો છે વર્લ્ડ પીસ કોન્ફરન્સ સાહેબ એનું ગુજરાતીએ કરે છે શાંતતાવાદીઓની જાગૃત પરિષદ એવું એ ગુજરાતી કરે છે તમે જાણો છો કે જ્યારે આ પરિષદમાં એમને જવાનું હતું ત્યારે અહીંયા કાલેલકર કમિશન સ્વતંત્ર ભારતનું પછાત વર્ગ માટેનું પહેલું કમિશન ઓગણીસો ત્રેપનમાં ભારતના રાષ્ટ્રપતિએ નિમેલું અને એમાં કાકા સાહેબ કાલેલકર અધ્યક્ષ હતા એટલે એ કમિશનનો પણ ખૂબ ભાર હતો એમણે આખા ભારતનો પ્રવાસ કરવાનો હતો એનો રિપોર્ટ આપવાનો હતો એમણે સરસ રિપોર્ટ પણ કરેલો એક બીજી આડ વાત કરી લઉં કે કાકા સાહેબે જે રિપોર્ટ તૈયાર કર્યો હમણાં અમે એમાંથી સરકારી ધોરણે ખૂબ પસાર થયા એમાંથી એટલે મને ખ્યાલ છે એમણે એ સમયે કહેલું કે ભારતની તમામ મહિલાઓ જે છે એમને પછાત વર્ગની ગણીને એકવાર અનામતનો લાભ મળવો જોઈએ તોય અગ્ર આવી શકશે આજે એ વાત જે છે સાચી બની છે અને આપણે નારી વંદનાનો કાયદો આજે બે હજાર ત્રેવીસમાં લાવી રહ્યા છે એ કાકા સાહેબ ઓગણીસો પંચાવનમાં કહીને ગયા હતા પણ કમનસીબે ત્યારના જે પ્રધાનમંત્રી હતા એમણે એમનો રિપોર્ટ જે છે એ માળીઓ ચડાવી દીધો અને કાલેલકર કમિશનના રિપોર્ટનું વધારે પછી કાંઈ થયેલું નહીં કાકા સાહેબ આ જે આખું પુસ્તક છે મેં થોડાક એના સેગમેન્ટ પાડ્યા છે કે આ પુસ્તકના વિશેષ વાત તમને જોવા મળે કે જ્યાં જ્યાં એમને તક મળે છે ત્યાં જાપાન સાથે ભારતની કમ્પેરિઝન કરે છે સ્વાભાવિક છે કોઈપણ વ્યક્તિ પોતાના દેશ સાથે પોતાની પરંપરાઓ સાથે એ કમ્પેરિઝન કરે છે પણ એમાં એમણે માતૃભૂમિનો મહિમા પણ કર્યો છે અને જે સુધારા જેવી સુધારા લાયક બાબતો છે ત્યાં આંગળી પણ ચીંધી છે કે આ વસ્તુ આપણે ત્યાં હજી ખોટી છે અને જાપાનની સારી છે એટલે જ્યાં શુભત્વ એમને દેખાય છે તે બધા જ શુભત્વનો એમણે મહિમા કર્યો છે એ પછી ભારતની વાત હોય કે પછી એ જાપાનની વાત હોય એ કહે છે તમે જુઓ કે આપણું જે વૈવિધ્ય છે એને કેવી રીતે બતાવે છે જાપાન દેશને પશ્ચિમના લોકો લેન્ડ ઓફ ધ ચેરી બ્લોસમ્સ કહે છે તે કેટલું બધું સાચું છે તેની પ્રતિ અમને અમારા ચૌદ દિવસના પ્રવાસમાં થઈ જ્યાં જુઓ ત્યાં સાકુરાના ફૂલો આ સાકુરા એટલે ચેરી બ્લોસમ જે છે એને ગુજરાતીમાં સાકુરા કહીએ છીએ ડાળો ધીરે ધીરે ઢંકાઈ ગઈ પાંદડા અલોપ થયા જાપાનના એક છેડેથી બીજે છેડે સુધી સાકુરા સાકુરા અને સાકુરા જ એમ તો એ ફૂલો છે સાવ સફેદ અને નિર્ગંધ એક એક ફૂલમાં ઉન્માદક જેવું કશું જ નથી પણ એમનો ઉભરો એટલો ઉન્માદક છે કે આખી જાપાની પ્રજા સાકુરા જ ગાવા માંડે છે એનું એક કારણ એ હોઈ શકે છે કે કુદરતે આખા દેશમાં જાણે સંતલસ કરી હોય તેમ એક જ દિવસે સાકુરાના ઝાડો ફૂલવા માંડે છે ખીલવા માંડે છે અને ત્રણ ચાર અઠવાડિયા પૂરા થાય ને બધો જ ખેલ ખલાસ ચિત્રાંગદાનું યવન કાંઈ નહીં તો એક વર્ષ માટે તો ઉમટ્યું હતું સાકુરાની પુષ્પસૃષ્ટિ એક આખી ઋતુ પણ ટકતી નથી પણ જ્યારે એ ખીલે છે ત્યારે આખો દેશ અને માથે ચડાવી લે છે અને આપણે ત્યાં આપણે ત્યાં તો જાત જાતના ફૂલો છે એકની બહાર ઓસરે ત્યાં બીજો ફાલ હાજર અને બીજાની ઓસરે ત્યાં ત્રીજો ફાલ અને બારમાસી જેવા ફૂલો તો પોતાના નામ પ્રમાણે છ ઋતુમાં એક જ નિષ્ઠાથી ખીલતા જાય છે આ એમનું કમ્પેરિઝન તમે જુઓ કેટલી નજાકતથી એમણે કમ્પેરિઝન કર્યું છે ક્યાંય પણ ડંખ ના વાગે તમને બંને જાપાનનું પણ એટલું સરસ વર્ણન અને એને ભારત સાથે સરખાવીને આપણું જે વૈશિષ્ટ્ય છે આપણી ઋતુઓનું આપણી મોસમનું એ પણ બહુ સરસ રીતે અહીંયા એમણે લઈ લીધું છે બીજું એક બહુ સરસ એમણે ત્યાં જ્યારે જાપાન ગયા ત્યારે ઘણા બધા એમની સાથેના સંવાદો થયા એમાં એક મજૂર જે છે એ મજૂર કાલેલકરને પત્ર લખે છે મને એ પત્ર ખૂબ ગમ્યો છે જાપાનનો એક મજૂર એ કાલેલકરને લખે છે કે તમને કાગળ લખવાની છૂટ લઉં છું હું એક જાપાની મજૂર છું તમે જુઓ છો કે હમણાં જાપાનમાં વસંત બેઠી છે વગડામાં અને પર્વતો ઉપર જ્યાં ત્યાં સાકુરા ફૂલ્યા છે અને માથા પર આકાશમાં ચંડોળ પક્ષીના ગાન સંભળાય છે કુટુંબીજનોને સાથે લઈને ઉજાણી માટે સાકુરાની શોભા નિહાળવા માટે આ ઉત્તમ ઋતુ છે પણ મારું હૃદય એવો આનંદ નથી માણતું કે જે માછલા ઉપર અમે જીવીએ છીએ તે માછલા અને અમારા માછીમાર લોકો બંનેનો એટમ બોમ્બથી નીકળતી રાખને કારણે અને દરિયાનું પાણી ઝેરી થવાને કારણે નાશ થયો છે અમારી પાર્લામેન્ટના એક સદસ્ય કહ્યું કે આવા ત્રણ અણુબોમ્બ જાપાનમાં ફૂટે તો આખા દેશનો તરત નાશ થાય એક વિજ્ઞાનશાસ્ત્રીએ જાહેર કર્યું છે કે આ બોમ્બમાંથી ફેલાતી રેડિયેશન અસરને કારણે હવે પછી જાપાનીઓનો વંશ વિસ્તાર વધવાનો નથી ત્યારે ભવિષ્ય માટે મારા મનમાં કોઈ જ આશા રહેતી નથી હું માનું છું કે આ વિપત્તિ કેવળ મારી નથી પણ બીજા જાપાનીઓની પણ છે દુનિયામાં આ જે તાણ ચાલે છે તેનું નિવેડો આણવાનું કામ એ તમારા દેશ એટલે ભારતનું છે ભારત ભારત જ એ કરી શકશે કેમ કે તમારો દેશ બંને મહાશક્તિઓના પક્ષમાં ગયો નથી તમારી ભૂમિ તટસ્થ રહી છે મેં સાંભળ્યું છે કે તમે વિશ્વ શાંતિમાં એવું કહો છો કે અણુબમ્બના પ્રયોગો બંધ થવા જોઈએ હું પણ તમને વિનંતી કરીને એવું જ કહું છું પચીસો વર્ષ પહેલા ભારતમાં જ બુદ્ધનો જન્મ થયો તે કાળે બુદ્ધે અનેક લોકોને તાર્યા અને એમને મંગળ આશા આપી આજના કાળમાં તમારો દેશ જ અમને એવી આશા આપી શકશે એવું મને લાગે છે કાકા સાહેબ આગળ લખે છે પત્ર વાંચી મારું હૃદય ગદગદ થયું શું મારા દેશનો મજૂર મારા દેશની સાંપ્રત સ્થિતિ વિશે આટલો જાગૃત છે ખરો આ આપણને અહીંયા પ્રશ્નાત્ન કરે છે એક સામાન્ય મજૂર તમે જુઓ કે એને પોતાની પોતાના દેશ વિશે હા કેટલી ચિંતા છે અને એના માટે પત્ર લખે છે એ કહે છે એ પત્ર એમણે જવાહરલાલ નહેરુને પણ વંચાવ્યો હતો ત્યાર પછી આગળ જતા ધીરે ધીરે જ્યારે જ્યારે વર્ણન આવે છે ત્યારે એને ભારત સાથે કનેક્ટ કરે છે માતૃભૂમિ સાથે કે મુંબઈથી ભાવ હા રસ્તામાં જતા જહાજમાંથી એક દરિયો દેખાયો મુંબઈથી ભાવનગર જતા આવતા જે સમુદ્ર દેખાય છે તે તો ઘરનો જ છે તેના પ્રત્યે આત્મીયતા બંધાય છે એટલા ખાતર જ એ ભવ્ય જેવો નથી લાગતો પણ પોતિકો લાગે છે આ કેવી વાત છે કે જે પોતાનું હોય એ ભવ્ય ના લાગે એ તો પોતિકું જ હોય બહાર જ્યારે જઈએ છીએ ત્યારે આપણને ભવ્યતા દેખાય છે આગળ જતા એ ભાષા વિશે બહુ સરસ વાત કરે છે કે ટોક્યોમાં અને જાપાનમાં ફક્ત જાપાની ભાષા જ વપરાય છે અંગ્રેજીમાં કશું ન મળે રેલવે તારખાનું દફતર ડાકખાનું સરકારી દફતરો ક્યાંય અંગ્રેજીમાં કશું જ ન મળે ફક્ત સ્ટેશનના નામો અને રસ્તાના નંબર જાપાની સાથે અંગ્રેજીમાં પણ આપેલા હોય એટલું પણ અમેરિકન લોકોના રાજકીય અને નાણાકીય પ્રભાવને લીધે ન છૂટકે જાપાનીઓ ચલાવી લે છે આપણે ત્યાં તો શું છે તે તું જાણે જ છે પત્ર લખેલો છે એટલે કે છે આપણે ત્યાં જ્યાં ત્યાં અંગ્રેજી જાણનારા લોકો મળે છે અહીં એવું નથી આપણે ત્યાં જેઓ અંગ્રેજી જાણવાનો દાવો કરે છે તેમાંથી ઘણાઓનું અંગ્રેજી અમને જાપાની જેટલું જ સમજાય છે આ એમની વિનોદ વૃત્તિ છે તો આ અહીંયા માતૃભાષાની વાત એમને અહીંયા વિદ્યાપીઠમાં માતૃભાષાને માધ્યમ બનાવ્યું એ આ કટાક્ષ પરથી લાગે છે કે એમને બરાબર સમજાઈ ગઈ છે અને આગળ એક કહે છે કે કોઈ પણ દેશને સમજવા હોય તો શું જોઈએ જાપાનને સમજવા માટે અંગ્રેજી આંખો કે અંગ્રેજી ચશ્મા કામમાં નહીં લાગે એના માટે તમારી આંખો જોઈએ અને એ જાપાનીઝ આંખોથી જ તમે એને જોઈ શકો પોતાની આંખોથી તમે જોઈ શકો એટલે કે છે કે મને ખાતરી થઈ કે અંગ્રેજી દ્વારા જાપાનની પ્રજ્ઞા એનું હૃદય એની વિચાર પ્રણાલી અને એની સંસ્કૃતિ એમાંનું કશું જ સમગ્રપણે જાણી શકાય તેમ છે જ નહીં એટલે અહીંયા અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ દેશને જાણવો હોય તો એની ભાષા જે છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે ઠેક ઠેકાણે એમણે એવું લખ્યું છે કે ભાષા નહીં જાણવાને પરિણામે જે પેલો બુદ્ધ બૌદ્ધ ભિક્ષુ જે છે ભીક્ષુ લખે છે એ જે કહે છે એવું મારે માની લેવું પડે છે કે આવું જ કહેવા માગે છે એ બૌદ્ધ ભિક્ષુ છે એમને ટ્રાન્સલેટ કરીને સમજાવે છે જ્યારે જાપાનીઝમાં વાત થતી હોય ત્યારે એક ટ્રાન્સલેટર એમની સાથે હંમેશા છે મેં કહ્યું એમ નવા શબ્દો લિફ્ટ માટે એમણે શબ્દ વાપર્યો છે આરો અવરો કરતો ઓરડો હિયરિંગ એડ જે છે હિયરિંગ એડ એમનું એના માટે એમણે વાપર્યું છે કર્ણિકા મારી કર્ણિકા આજે જડતી નથી એમ તો આ એમની વિશેષતા બતાવે છે એક સમય એવો હતો કે જ્યારે કાકા સાહેબને ગુજરાતી શબ્દ ના ખબર પડે તો એ ગાંધીજીને પૂછતા હતા પણ ત્યાર પછીનો સમય એવો આવ્યો ગાંધીજીએ કહ્યું કે કાકા સાહેબ તમે તો માહિતીનો ભંડાર છો એટલે જ્યારે પણ ગાંધીજીને કોઈ તાત્કાલિક શબ્દ જોઈતો હોય તો એ કાકા સાહેબને પૂછતા હતા આ એમની શબ્દભંડોળની તાકાત હતી અને સમકાલીન પ્રશ્નોમાં પણ એ ખૂબ એમનું ચિંતન અને ઊંડાણ જોવા મળે છે હાજર જવાબી પણ જોવા મળે છે એક જગ્યાએ વિદ્યાર્થીઓની સભા એમણે ભરી છે અને જાપાનના બધા વિદ્યાર્થીઓ સામે બેઠા છે પાંત્રીસ ચાલીસ વિદ્યાર્થીઓ બેઠા હશે એમાં એક વિદ્યાર્થી એમને પૂછે છે કે અત્યારે તમારા દેશમાં જવાહરલાલ નામનો એક પ્રમુખ છે એ ખૂબ મોટો નેતા છે એવું અમે સાંભળ્યું છે અને ખૂબ સારું કામ કરે છે એવું પણ અમે સાંભળ્યું છે પણ એના પછી કોણ શું તમે એના વિશે કંઈ કહી શકશો અત્યારે સમકાલીનમાં પણ આ પ્રશ્ન બહુ સૂચક છે એટલે કાકા સાહેબ કહે છે કે તેઓ થાકે ત્યાં સુધી બીજું કોઈ જાગશે જ એ વિશે મને જરા પણ શંકા નથી અને એમણે ઉદાહરણો આપ્યા છે પછી હું લાંબુ નથી કરતો કે તિળક ગયા ને પછી ગાંધી આવ્યા ને ગાંધી પછી નહેરુ આવ્યા ને આ રીતે આખી આ પરંપરા છે હમ એટલે આ પરંપરા જે છે હંમેશા જીવંત રહેવાની જ છે અને એ પરંપરામાં એક કરતાં બીજો સવાયો આવશે એનાથી ઉતરતો નહીં આવે એવી મને ખાતરી છે એવું એ અંદર એવો વિશ્વાસ એ વ્યક્ત કરે છે બીજું અત્યારની સમકાલીન સ્થિતિ પ્રમાણે તમે જો હું ઉઘાડ નથી કરતો પણ આ વર્ણનમાં જ તમને જોવા મળશે એ એક ભાષણમાં કાકા સાહેબ શિક્ષકો સાથે ત્યાંના જાપાનના શિક્ષકો સાથે વાત કરે છે અધ્યાપકો સાથે વાત કરે છે ત્યાં એ કહે છે કે આપણે હવે એકબીજાને યુરોપિયન લોકો મારફતે નહીં પણ સીધે સીધા ઓળખવા માંગીએ છીએ તમે જુઓ જે કોલોનિયલ માઇન્ડસેટની વાત આજે આઝાદીના પંચોતેર વર્ષે આપણે કરીએ છીએ એ એમણે ત્યાં કરી છે આપણે હવે એકબીજાને યુરોપિયન લોકો મારફતે નહીં પણ સીધે સીધા ઓળખવા માંગીએ છીએ જેમ તમારા દેશનું નામ જાપાન નહીં પણ નિપ્પોન અથવા નિહોન છે તેમ અમારા દેશનું નામ ઈન્ડિયા નહીં પણ ભારત છે એ નામો જ આપણે કેમ ન ચલાવીએ એટલે આજકાલ જે ચર્ચા ચાલે છે ઇન્ડિયા અને ભારતની કાકા સાહેબ એ વખતે સ્પષ્ટતા કરેલી છે કે આપણા દેશનું નામ ભારત જ છે પણ ઘણા લોકોને ખબર નથી એટલે એ ચર્ચાને આગળ ચલાવે છે અને એમણે કહ્યું કે આપણે એશિયાવાસીઓએ જ ખાસ કરીને નિપ્પોન અને ભારતના લોકોએ ભેગા મળીને યુદ્ધને નેસ્ત નાબૂદ કરવું છે જે વિશ્વાસ પહેલાં મજૂરે સેવ્યો હતો એ વિશ્વાસ ભારત સામે આજે પણ વિશ્વના બધા જ દેશો જે છે એ જ વિશ્વાસથી જોઈ રહ્યા છે એ ભારતીય સંસ્કૃતિની મહત્તા છે એમ હું માનું છું બીજું જ્યારે એ ત્યાં ગયા તેપન ચોપનમાં આપણે જાણીએ છીએ કે આપણે ખુવાર થઈ ગયા હતા આઝાદી મળી ત્યારે તો દેશમાં એટલી પ્રગતિ પણ નહોતી અને ઘણું કરવાનું બાકી હતું છતાં પણ તમે જુઓ કે એમની આત્મશ્રદ્ધા અને ઓપ્ટિમિસ્ટિક એપ્રોચ પેસિમિસ્ટિક જરાય નહીં કે આ દેશમાં તો આવું બધું જ છે ને વસ્તી ખૂબ છે ને વિકાસ જરાય નથી ને એવી વાત જ નહીં એમણે એવું કહ્યું છે કે આપણે ત્યાં લોઢું ઉત્તમ કક્ષાનું ને અખૂટ છે જાપાનની સાથે એમણે કમ્પેર કરી છે કે ઔદ્યોગિક પ્રગતિ સાધતા જાપાનને જેટલા વર્ષો ગયા છે તેટલા વર્ષો આપણે ખર્ચવા નહીં પડે ધારીએ તો આપણે પણ જોત જોતામાં અદભુત પ્રગતિ કરી દુનિયાને મોખરે આવી શકે તેમ છીએ આપણી પ્રજા કેળવાયેલી છે આપણી પ્રજા સંસ્કારી છે આપણું સામાજિક સંગઠન એના અસંખ્ય દોષોથી આપણે ગમે તેટલા આંકડાઈએ તો પણ દુનિયાના બીજા દેશો કરતાં ઉતરતું કે નિરાશ કરનારું જરાય નથી બસ આપણને વાર લાગશે ફક્ત નવું માનસ કેળવતા અને જેવું માનસ તેઓ માણસ આ પણ એમણે વાત કરી છે તો આ માણસ કેળવવાની પ્રક્રિયા હજી સુધી પણ ભારતમાં ચાલી રહી છે એમ આપણે માનવું રહ્યું બીજું એમનું જે પાસું છે મેં વાત કરી કે ભારત અને જાપાનની એક કમ્પેરિઝન બીજું આ પ્રવાસ વર્ણનમાં આપણે જાણીએ છીએ કે તો વર્ણનના રાજા હતા અને સૌંદર્યનું વર્ણન અદ્ભુત રીતે એ કરે જુઓ એક જાપાન જાપાનીઝ બાળકોનું એમણે ત્રણ લીટીમાં વર્ણન કર્યું છે કેવું શબ્દચિત્ર આપે છે જાપાની બાળકો એટલે ઝીણી આંખો ઉપસેલા ગાલ એમની અંદર સંતાતું ચીબુ નાક પ્રસન્ન હાસ્યથી પ્રગટ થતા એ દાંત અને બાળસેદાર હાથ અને પગ બાળસેદાર એટલે ચબી એવા બાળકોને જોતા વહેતા જ વાલ છૂટે અહીં કોઈ પણ બાળક રોતું અકળાયેલું કે મૂંઝાએલું મેં નથી જોયું આ એ જાપાનીઝ બાળકોની વિશેષતા છે હંમેશા સ્માઈલિંગ ફેસ એમનો હોય એવું જોવા મળે અને જાપાનીઝ પ્રજાનું પણ એમણે આગળ જતાં બહુ સરસ વર્ણન કર્યું છે કે હાડમારીથી ટેવાયેલી પ્રજા એને હંમેશા કામ કામને કામ જ જોઈએ આપણે ત્યાં કામ કરવામાં લોકો આળસુ છે એવું પણ એમણે નોંધ્યું છે જ્યારે ત્યાંની પ્રજાને કામ ન હોય તો ગમતું નથી એવું એમણે વિશેષ નોંધ્યું છે જ્વાળામુખી જોવા માટે કાકા સાહેબ જાય છે તો આસોનો જે જ્વાળામુખી છે એ આપણે જાણીએ છીએ બહુ મોટો જ્વાળામુખી છે અને જીવંત જ્વાળામુખી છે એ કહે છે કે છાશ કે દહીંના માટલાના મોઢા ઉપર જેમ ધોળા ધોળા રેલા ચારે કોર દેખાતા હોય અથવા નવેસર જમતા શીખનારા બાળકોના મોઢાની આસપાસ દાળભાત વગેરે ચોંટેલું હોય પ્રવાહીના રેલા ઉતર્યા હોય તેવી રીતે આ મોટા જ્વાળામુખીના મોઢાની આસપાસ દૂર દૂર સુધી ધોળા અને કાળા રંગની રાખ ફેલાયેલી હતી આ આસોનો જે જ્વાળામુખી છે એનું વર્ણન એ કરે છે બીજો એક પ્રસંગ એક આવે છે તમે જુઓ કે એમની મુત્સદ્દીગીરી અને વિવેક બંને એમાં જોવા મળે છે જ્યારે જ્વાળામુખી જોવા માટે જાય છે ત્યારે એક ભીખું હોય છે વાંતનાબે એનું નામ છે વાતનાબે એ વાતના બે ભીખું એમ કે છે જ્યારે જ્વાળામુખીની ટોચ પર જાય અંદર જોયું તો ધગધગ તો જ્વાળા મુખી હોય કાંઠે જઈને તો એ ભારતનો ઝંડો આપે છે કાકા સાહેબને કે લો તમે તમારો ઝંડો ફરકાવો અહીંયા એમ એટલે કાકા સાહેબ કે છે કે હું જાપાનનો વિજય કરવા આવેલ આક્રમણ હું કઈ જાપાનનો વિજય કરવા આવેલ આક્રમણકારી યોદ્ધો નથી કે અભિમાનથી મારો તિરંગો લઈને અહીંયા ફરકાવો આ તિરંગો અમારે માટે છે તો પ્રાણ સમાન એને માટે અમે કેટલી વાર લડ્યા છીએ પણ અહીં તો એ ઝંડો અમારી સાથે પ્રેમ સંબંધ બાંધનાર જાપાનીઝ લોકોના હાથમાં જ શોભે તેમ હું માનું છું એમ મારા હાથમાં તમારો ચંદ પ્રતાપી સૂર્યનો ઝંડો આપો બંનેનો જય કરીએ એટલે કે છે કે હું જાપાનનો જય કરું તમે ભારતનો જય કરો કોઈએ હરવું નથી બંને જીતવું છે એવી વાત છે તો કેટલી સરસ વાત છે આ એટલે એ કહે છે કે મારી આ વિવેક મીમાંસા જાપાનના લોકોને ખૂબ ગમી અને એને લીધે એમણે મારું માન પણ વધ્યું આદર પણ વધ્યો અને સન્માન પણ વધ્યું બહુ સરસ વાત એમણે કરી છે કે ભવ્યતાનું પિયર નિક્કો નિક્કો નામનું એક ગામ છે તમે જો એના જે ટાઇટલ્સ છે ને એ બધા બહુ સરસ છે એ ટાઇટલ્સની અંદરથી જ્યારે પસાર થઈએ ત્યારે આપણને એમ લાગે કે આ તો ભારતના જ કોઈ શહેરો છે અરુણાચલ બાજુ જાઓ ત્યારે આવા નામો તમને ધ્યાનમાં આવે એટલે એ નિક્કો જે છે એને કહે છે ભવ્યતાનું પિયર એવી રીતે સિમીજૂનું સાગર દર્શન એવી રીતે મોચી ઝૂકીનું યુઈ એવી રીતે ભૂમિનો વૈભવ કોકોનો સ્તૂપોત્સવ સ્તુપોનું ગામ છે એને કહે છે સ્તૂપોત્સવ એટલે એનો ઉત્સવ બધા બહુ સ્તૂપો એ દિવસે જોવા મળે છે એનું એ વર્ણન કરે છે એની અંદર અને એ દિવસને કહે છે કે આજે અમે સ્તૂપોત્સવ તરીકે ઉજવ્યો એટલે આ જે નિક્કોનું વર્ણન જે છે એ આખા પુસ્તકમાં સૌથી અદ્ભુત છે એમ કહીએ તો ચાલે ભવ્યતાનું પિયર નિક્કો સૌથી લાંબા પ્રકરણોમાંનું એક પ્રકરણ એ છે અને એની અંદર એમણે આખી એ જાપાનીઝ સંસ્કૃતિ જે છે અને પ્રકૃતિ છે એ બંનેને વર્ણવવાનો પ્રવાસ પ્રયાસ કર્યો છે સાથે સાથે કાકા સાહેબ પ્રકૃતિ પ્રેમી હતા કાકા સાહેબને ગમતા બે શબ્દો છે એક જીવન છે અને બીજો સમન્વય છે પહેલાં એ જીવનનો ઉપયોગ ખૂબ કરે છે વારંવાર અને આઝાદ થયા પછી કે સમન્વય કરો સમન્વય સાધો એટલે આ એમના પ્રિય શબ્દો છે બંને પણ કોઈ એમ કે કાકા સાહેબને ગમતું પ્રિય પુસ્તક કહ્યું તો કાકા સાહેબ એવું કહે મારું ગમતું પ્રિય પુસ્તક એ પ્રકૃતિ છે આ પ્રકૃતિમાંથી હું જે કંઈ શીખ્યો છું એ બીજે ક્યાંયથી શીખ્યો નથી એટલે આ એ કહે છે કાકા સાહેબ કે સાચી વાત એ છે કે કુદરતને હું કોઈ કાળે જડ ગણી શક્યો જ નથી કુદરત મને આમંત્રે છે મારી સાથે વાતો કરે છે મને પંપાળે છે મને શીખવે છે મૂંઝાયેલો હોઉં ત્યારે મને દિલાસો આપે છે અને સૌથી વિશેષ મારી ઉંમરનો ભાર મારી પાસેથી છીનવી લઈ મને સનાતન બાળક બનાવે છે આ પ્રકૃતિ છે સાહેબ તો પ્રકૃતિનું પણ વર્ણન અદ્ભુત રીતે એ કરે છે એ કહે છે કે આપણને એમ લાગે કે ભારતમાં જ બધી પ્રકૃતિ ઈશ્વરે ઠાલવી દીધી છે એવું નથી ત્યાં પણ એ કમ્પેરિઝન કરે છે કે રાવલપિંડીથી શ્રીનગર જતા છેલ્લા બે દિવસ રસ્તાની બે બાજુ સફેદાના જે બે ઝાડ જોયા હતા ત્યારે લાગતું હતું કે દુનિયામાં આટલી શોભા બીજે ક્યાંય નહીં હોય અહીં તો દોઢસો દોઢસો ફૂટ ઊંચા ઝાડ વીસ કે ત્રીસ હજાર સીધરના ઝાડો એક સાથે જોવા મળે મોટા મોટા રાજપુરુષોની પેઠે આ ઝાડ રસ્તાની બંને બાજુએ ઊભા છે પવનની લહેરખી આવતા જ તેઓ ઝૂમી ઉઠે છે એમને થાય છે કે તેઓ આપણું બાદશાહી સ્વાગત કરવા ઊભા રહ્યા છે ને આપણને એમ થાય છે કે એમની આગળ આપણે કેટલા તુચ્છ પ્રાણી છીએ નહીં આ એમના વર્ણનની કમાલ છે અને એ કહે છે કે આમ પ્રકૃતિ આપણે બંનેમાં વિશેષતાઓ કહીએ કે અહીંયા પર્વત છે અહીંયા નદી છે અહીંયા રણ છે અહીંયા ઝરણું છે પણ અંતે પ્રકૃતિ એ શું છે પ્રકૃતિ શીખવાડે છે શું પ્રકૃતિ એ શીખવાડે છે કે હિમાલયનું શિખર હો પછી કે પછી આસોનું શિખર હોય બંને શિખર એ વિશ્વ માંગલ્યના શિખર છે વિશ્વની એકતાના શિખર છે પ્રકૃતિ તમને એક થવાનું શીખવાડે છે એવું એ કહે છે કહે છે કે ક્યાં ભારત વર્ષ અને ક્યાં નિપોનના આ પ્રાચી દ્વીપનો પ્રચંડ જ્વાળામુખી અહીં આવ્યો અને કૃતાર્થ થયો જરાય ન લાગ્યું કે હું પરાયા મુલકમાં છું જ્યાં ભાષા ભેદ છે ત્યાં પરાયાપણું ભલે અનુભવાતું હોય પણ કુદરત તો બધે જ એક છે હિમાલયના ઉત્તુંગ હિમરાશિમાં જે વિશ્વ ઐક્ય અનુભવી શક્યો હતો તે જ વિશ્વ ઐક્ય આ રક્ષા પર્વતના શિખર ઉપર ધૂમ્ર અને જ્યોતિના ગોટા વચ્ચે અનુભવતા મને જરાય મુશ્કેલી આવતી ન હતી એ વખતે જ સંત જ્ઞાનેશ્વરની પંક્તિઓ મારા મોઢામાંથી નીકળી હે વિશ્વથી માજે ઘર એસી જ્યાંથી માટી સ્થિર આ પંક્તિઓ જે છે એ ત્રણ ચાર વખત જ્ઞાનેશ્વરની આની અંદર આવે છે અલગ અલગ પંક્તિઓ સાથે આ વર્ણનની અંદર ક્યાંક સંસ્કૃત પણ આવે કહેવતો પણ આવે પુરાણકથાઓ પણ આવે એ કાકા સાહેબનું વૈવિધ્ય અને એમનું વિશાળ વિસ્તૃત વાંચન એ આપણને બતાવે છે સાથે જ એક પ્રવાસી તરીકે પ્રવાસની શરત એવી હોય છે કે તમારે સમસંવેદન અનુભવવું પડે તમે જલિયાવાલા બાગમાં જાઓ અને છતાંય કોરા કટ જ નીકળો તો તમારે અહીં જ રહેવું જોઈએ ત્યાં ન જવું જોઈએ એટલે એવી રીતે એ નાગાસાકી જ્યારે ગયા ત્યારે એ ચેપ્ટર છે નાગાસાકીનું શ્રાદ્ધ એ નાગાસાકીના શ્રાદ્ધમાં એ કહે છે એમણે ભાષણ આપ્યું ત્યાંને કહ્યું કે હિરોશીમા અને નાગાસાકી પર જે જીવલેણ બોમ્બ પડ્યા તે હિરોસીમા કે નાગાસાકી ઉપર નહોતા પડ્યા પણ આખા એશિયાના હૃદય પર પડ્યા હતા એટલે બધા જ સમસંવેદન આપણે અનુભવીએ છીએ બીજું એ નિઃશસ્ત્રીકરણની વાત કરે છે આપણે જાણીએ છીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ કહ્યું કે તમારે શસ્ત્રો વસાવવાના નહીં અમે કહીએ તો જ વસાવવાના એવી શરત હવે એ શરતની અંદર એ કહે છે કે નિઃશસ્ત્રીકરણ આવકાર્ય એ પોતે પણ નિશસ્ત્રીકરણની જ વાત કરતા હતા અહિંસાની વાત કરવા ત્યાં ગયા હતા પણ શું કોઈને દબાવી દેવા માટે કરેલું નિઃશસ્ત્રીકરણ અહિંસક અહિંસાને પોષક છે કે પછી મારક છે આ આ એક એની સામે પ્રશ્ન ઊભો કરે છે એવી જ રીતે હમણાં એક પુસ્તક આવ્યું છે તમને ખ્યાલ છે જાપાનીઝ પ્રજા ઉપર ઇકી ગાયી ગાય એટલે જાપાનીઝ પ્રજાના મૂળ સ્વભાવનું વર્ણન એ એકી ગાયમાં જોવા મળે છે એનો એક ધ્યેય દરેક વ્યક્તિનો એક ત્યાં આગળ ધ્યેય છે જીવન જીવવાનું કારણ તારણ અને મારણ એટલે આ એકી ગાય આ જે એકી ગાય છે એની વાત પણ એ આમાં કરે છે કહે છે કે આ પ્રજા એક હસ્તી પ્રજા છે હંમેશા પ્રસન્ન રહેનારી અને આસપાસના લોકોને પણ પ્રસન્ન કરનારી છે જાપાની લોકોની કાર્યશક્તિ અને એમની સહન કરવાની શક્તિ એ આ પ્રજાની મોટામાં મોટી મૂડી છે અહીં દરેક વ્યક્તિ પાસે કામ છે અને પોતપોતાના ધ્યેય પણ છે તેથી જ અહીં સરેરાશ આયુષ્ય પણ લાંબુ છે આ એમની એકી ગાયનું વર્ણન અહીં આવે છે સાથે જ પ્રવાસ કરવો હોય તો ક્યાં કરવો તો કાકા સાહેબ કે છે કે કોઈ પણ દેશની સંસ્કૃતિ બજાર જેવા એના શહેરોમાં નથી જડતી આપણે તો મોટેભાગે બજાર જેવા શહેરોમાં જ જઈએ છીએ પણ નાના મોટા ગામોમાં અને કસ્બામાં સંતોષથી ચલાવાતા ગૃહસ્થાશ્રમમાં આ સંસ્કૃતિ જોવા મળે છે અને જ્યાં જ્યાં એમને જોવા મળી ત્યાં ત્યાં ઘણા બધા લોકોના એ ઘરે રોકાયા છે એમના ઘરે એમણે શાકાહારી ભોજન કર્યું છે એમની સાથે વાતો કરી છે એ આમાં આપણને જોવા મળે છે અને છેલ્લો મુદ્દો મારો એ છે કે કાકા સાહેબની આધ્યાત્મિકતા જ્યારે જ્યારે પણ એમની ત્યાં કસોટી થાય છે ત્યાં આધ્યાત્મિક દર્શન એનું એમને કામમાં લાગે છે એક જહાજમાં એ જતા હોય છે અને જહાજનું એન્જિન જે છે એ થોડું ખોટકાય છે ત્યારે એમણે એક લખેલો પત્ર છે એ પત્રના એક બે અંશો હું તમને કહું છું મારે મન મુસાફરીએ કોઈ કુતુહલ તૃપ્તિનો વિષય નથી એ તો વિધાતાના આદ્ય અવતારનું પ્રત્યક્ષ દર્શન છે જેના ઉદ્ધારને વિશે ભગવાને દસ ચોવીસ કે અનંત અવતાર લીધા ત્યાં વિશ્વ પોતે જ ભગવાનનો આદ્ય અને વિરાટ અવતાર છે જેમ મૂર્તિપૂજા અને માનસ પૂજા છે તેવી જ રીતે પૃથ્વી પર્યટન અને તારા નિરીક્ષણ પણ દર્શન ભક્તિના બે વિરાટ પ્રકારો છે બંનેની યથાત ઉપાસના કરીને માણસ અનુભવ સમૃદ્ધ થાય છે રખડવાના આનંદ જે પુસ્તક છે એમાં તો એ પ્રવાસનું મહિમા કરતા કહે છે કે દેશ દર્શન એ મારે માટે દેવ દર્શન જેટલું જ અતુલ્ય છે તો આ કાકા સાહેબ છે ઘણા બધા જાપાનીઝ સંવાદો શબ્દો પણ એની અંદર આવે છે એ કહે છે આપણને જાપાનીઝ શીખવાડતા હોય એમ કે કે ઓકાસાન એટલે માં હાય એટલે સમુદ્ર હોકુડોમાં હોક્કુ એટલે ઉત્તર ઉત્તર તરફ આવેલ રાજધાની એટલે એ હોકુઈડો છે કેકો એટલે ધરાયા આવા જેમ વાચકને કંઈક શીખવતા હોય જાપાની એમને બરાબર ખબર છે કે આ ગુજરાતી વાચકો માટે લખાયેલું પુસ્તક છે એટલે સંવાદની ભાષામાં એ સરસ રીતે લખે છે એની સાથે સાથે જાપાનની કેટલીક પૂરા કથાઓ પણ ત્યાંથી એમણે જાણી છે અને અંદર લખી પણ છે હોકુઈડોમાં એ જાય છે તો એક હોકવિડોની રાજધાની છે સપોરો કરીને એ સપોરોમાં એક ટાપુ છે એ ટાપુ આખો વાંકો ચૂકો છે ઉબડ ખાબડ છે સરોવર પણ વાંકા ચૂકા છે એટલે કાકા સાહેબ પૂછે છે આવું કેમ છે એટલે ત્યાંની એક માન્યતા છે અને કે છે કે એક વખત ભગવાને દેવી દેવતાઓને દેશ બનાવવાનું કામ સોંપ્યું જગ્યા બનાવો દેશ બનાવો અને એમાં એક દેવીને આ ટાપુ બનાવવાનું કામ સોંપ્યું છે એ દેવી ટાપુ બનાવવાનું શરૂ કરે છે અને બીજી દેવી આવે છે બે દેવીઓ ભેગી થાય એટલે શું થાય આપણે જાણીએ છીએ એટલે સ્વાભાવિક રીતે બહુ વાતો થઈ અને ભગવાને આપેલો સમય પૂરો થયો ભગવાને પૂછ્યું કે તમારું કામ પૂરું થયું એટલે બંને કહ્યું કે હા પૂરું થયું એટલે એ ટાપુ બન્યો એમ એટલે બે એ લખે છે કે બે સ્ત્રીઓનો વાતોડિયો સ્વભાવ આખા દેશને નડ્યો નિક્કો ન જુઓ ત્યાં સુધી કેક્કો કહેશો નહીં આ નિક્કો અને કેક્કો એ બંને જાપાનિ શબ્દો છે અને પછી એ લખે પણ છે કે આપણે કેવા છીએ નહીં કે હંમેશા પુરુષને જ આગળ રાખીએ જ્યાં જ્યાં આવી વાર્તાઓ આવે ત્યાં સ્ત્રીઓને આગળ ધરી દઈએ છીએ જાપાનમાં પણ એવું જ છે ને ભારતમાં પણ એવું જ છે કે જોક અને વાર્તાઓ બધી સ્ત્રીઓ પર બને છે એમ એવું એ ત્યાં વર્ણનની અંદર નોંધે પણ છે તો કાકા સાહેબનું આ અદ્ભુત વર્ણન છે એમાંથી આ સાગરમાંથી માત્ર બુંદ જેટલું મારી યથાશક્તિ અનુસાર અહીંયા હું મેં બોલવાનો પ્રયાસ કર્યો છે કાકા સાહેબ કહે છે કે નવા સાહિત્યકારોએ દેશ દેશાંતરની જમીન અને જનતાના ભારતની પોતાની દ્રષ્ટિએ લખેલા વર્ણનો નવી પેઢીને પૂરા પાડવા જોઈએ આ દરેક સાહિત્યકારની પવિત્ર ફરજ છે અને ખાસ અંડરલાઇન કરી છે ભારતની દ્રષ્ટિએ એટલે વેદ આપણી દ્રષ્ટિએ ઉપનિષદ આપણી દ્રષ્ટિએ એવી જ રીતે બધા દેશોનું દર્શન જે છે એ આપણી દ્રષ્ટિએ આપણે નવી પેઢીને કરાવવું જોઈએ અને અંતે એ કાકા સાહેબ લખે છે જ્યારે શહેરીકરણ જુએ છે ત્યાં જઈને ટોક્યોનું શહેરીકરણ ત્યારે એ રોકે છે કે તમે શહેરીકરણ તરફ બહુ ના જાઓ તમારો દેશ આટલો સરસ છે આટલી સરસ પ્રકૃતિ છે તમે નાશ પામશો વિકાસ જે છે એ વિકાસ વિનાશ લઈને આવે છે એવી જ વાત કાકા સાહેબ છેલ્લે કરે છે અને કહે છે કે આ જે રંગબેરંગી ઝળહળતી લાઇટો દીવાઓ એ જોઈને મને લાગે છે કે આ વિકાસ કહેવાય કે કેમ એટલે છેલ્લે અટકી જાય છે છેલ્લી પંક્તિઓ એવી કહે છે મને ખબર નથી પડતી કે બુદ્ધિ શું સમજે છે અને હૃદય શું ચાહે છે આ એમની છેલ્લી પંક્તિઓ છે એટલે એ બહુ સરસ રીતે એનું સમાપન કરે છે અને અંતે નાગાસાકીના શ્રાદ્ધ વખતે ત્યાં જે નીચે નાગાસાકીનું જે આખું જે સ્મૃતિ બનાવેલી છે એની એ સ્મૃતિ ઉપર શિલા ઉપર એક પંક્તિ છે એવું કહે છે કે હે વિશ્વ અમારી આપ વિધિ પરથી કંઈક શીખ તું શાંતિથી જીવ અને નિરાતે બીજાને જીવવા દે આ નશ્વર જીવનને તું નફરતથી કલુષિત ના કરીશ અને અંતે જાપાની લોકો જે પ્રાર્થના કરે છે એ પ્રાર્થના બીજા વિશ્વયુદ્ધ પછીની પ્રાર્થના છે એ કહે છે કે હે ઈશ્વર અમારા પર વીત્યું એવું બીજા કોઈ પર વીતશો નહીં આ એમની પ્રાર્થના છે તો મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કીજે